ઉદેપુરના નસવાડી તાલુકાના કેટલાક ગામોમાં કાચા રસ્તાઓના કારણે લોકો હેરાન છે। હાલાકી પડી રહી છે તેમને। વાંકડી કડાવ, માંજાબાર, કુંડી અને ઉરબાર ફળિયામાં કાચા રસ્તાના કારણે લોકોના વાહન ફસાઈ ચૂક્યા છે। ત્યારે ગ્રામજનો દ્વારા અનેક વખત પાકા રસ્તા માટે માંગ કરવામાં આવી, રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે ગ્રામજનોને આવવા જવા માટે મુશ્કેલી પડી રહી છે। આ દ્રશ્યો જુઓ, લોકોની બાઇકો ફસાઈ ચૂકી છે અને આ રસ્તા પર બાઇકો તો ઠીક ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે કે અહીં પાકો રસ્તો આપવામાં આવે, જેથી ગામોની વચ્ચેનો સંપર્ક સરળ થઈ શકે, અવરજવર થઈ શકે। મહેશ ભેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે। મહેશ, જે રસ્તો દેખાઈ રહ્યો છે કાચો રસ્તો, ખૂબ વિકટ પરિસ્થિતિ વાહન ચાલકોની જણાઈ રહી છે। કયા ગામનો આ રસ્તો છે અને કેટલા સમયથી પાકા રસ્તાની માંગ ઉઠી રહી છે? જે આપણે જણાવી દઉં કે નસવાડી તાલુકાના અંતરાળ વિસ્તારમાં કુકરદા ગામ આવેલું છે। ત્યાં આખો આ ગામના દ્રશ્યો છે। કુકરદા ગામ ખૂબ મોટું ગામ છે, વિવિધ વિસ્તારમાં ફેલાયેલું છે, અલગ અલગ ફળિયામાં લોકો નિવાસ કરે છે। આ ગામમાંથી જે માંજાબાર, કુંડી, ઉરબાર ફળિયાના જે લોકો છે એ માકડા આંબા તરફનો જે મુખ્ય રસ્તો છે, કાચો રસ્તો, એ પાકો બનાવવાની વર્ષો જૂની માંગ છે, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારે આને નોંધ લેવામાં નથી આવી। જેના કારણે આજે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જયારે પણ વરસાદ પડે ત્યારે આવા દ્રશ્યો સર્જાય છે। જે વીજ વિના જે આ દ્રશ્યો પરથી કહી શકાય કે જે ગ્રામજનો એ મુશ્કેલીનો ખૂબ મોટો સામનો કરી રહ્યા છે। પાકો રસ્તો બનાવવાની માંગ છે, પરંતુ તેમને કોઈ દરકાર લેવામાં નથી આવતી। લોકો મુખ્ય માર્ગથી ત્યાં પસાર થાય છે, પરંતુ આવી બેદરકારીના કારણે કોઈ એનું નિરાકરણ આવતું નથી। લોકો અવર જવર કરવા માટે ખૂબ મુશ્કેલી પડે છે। અહીંયા જે કાચો રસ્તો છે ત્યાં લોકોને ખૂબ, બિલકુલ મહેશ, એટલે કે માંગ ઉઠી રહી છે પરંતુ તેમ છતાં રસ્તો બન્યો નથી। ધન્યવાદ જાણકારી માટે।